મહીસાગરનો વાઘ બનન પર ભાજપ વિરુદ્ધ ખોટી ટિપ્પણી બહાર પડી. લુણાવાડા સોશિયલ મીડિયામાં ભાજપની ખોટી ટિપ્પણી બહાર આવી હતી. છેલ્લા 2021થી ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી કરતો હતો. બીભત્સ ટિપ્પણીઓ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો વિરુદ્ધ ફેસબુક પર ખોટી ખોટી પોસ્ટ કરવામાં આવી હતી. મહીસાગર વાઘબંબન નામનું ફેસબુક એકાઉન્ટ બનાવીને મન દુભાય એવી ભાજપ વિરુદ્ધ પોસ્ટ ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી હતી. તે સમયે ફેસબુક ભાજપને બદનામ કરતી ટિપ્પણી બાબતે 6 મહિના અગાઉ ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદ લુણાવાડા પોલીસ મથકે આપવામાં આવી હતી. પરંતુ 6 મહિના બાદ સાયબર ક્રાઇમ અમદાવાદની ટીમે લુણાવાડાના આરોપીને ઝડપી પાડ્યો હતો અને લુણાવાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. લુણાવાડા પોલીસ ફરિયાદના આધારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભવન બારિયા, જડેશ ટીવી, મહીસાગર. લુણાવાડાના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ સેવક તથા અગ્રણી ભાજપના નેતાઓ વિરુદ્ધમાં લુણાવાડાના નીરવ હિતેશ જોશીનાઓએ ફેસબુક ઉપર ફેક આઈડી જે મહીસાગરના વાઘ બબ્બનથી ક્રિએટ કરી તેના ઉપર ધારાસભ્ય શ્રી તથા અન્ય નેતાઓ વિરુદ્ધમાં ટીકાત્મક પોસ્ટો મૂકતો હતો અને આ અનુસંધાને લુણાવાડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનો તપાસ લુણાવાડાના પીઆઈ ભરવાડ સાહેબ કરતા હતા, પરંતુ આ કામના આરોપી નીરવ હિતેશ જોશીને અમદાવાદના સાયબર ક્રાઇમ દ્વારા ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે અને ગુનાના કામે લુણાવાડા પોલીસને સોંપતા તેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને નીરવ હિતેશ જોશીને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ લુણાવાડાના પીઆઈ ભરવાડ